हेलो नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग एवं नाइस डे। आज धोरण आठ में विषय गणित चैप्टर नंबर बे स्वाध्याय बे पॉइंट बे ना गया लेक्चर में आप त्रण दाखला भणी गया, एक थी पांच दाखला भणी गया। आज आप दाखला नंबर छ थी दस त्या सुधी दाखला गणवाना छे। तो चलो शुरुआत करिए। आप બધા મિત્રો ટેક્સ્ટ બુક લઈને બેસો સાથે। જો પ્રશ્ન નંબર 6 માં આપેલો છે, જો ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાનો સરવાળો 51 હોય તો તે સંખ્યા શોધો। આપણે કેટલી કીધી છે, ત્રણ પૂર્ણાંક સંખ્યા। પૂર્ણાંક સંખ્યા એટલે પૂર્ણ હોય, 1 2 3 4 5 એ બધી પૂર્ણ સંખ્યા છે। એમાંથી ત્રણ ક્રમિક સંખ્યા છે, ક્રમિક એટલે એક પછી એક આવે છે ત્રણ। ધારો કે ઉદાહરણ તરીકે એક સંખ્યા 15 હોય તો બાકીની બે કઈ હોય, એના પછીની 15 પછી 16 17 એવી રીતે ત્રણ સંખ્યા છે। તો આપણે કઈ ત્રણ સંખ્યા છે એ ખબર નથી, તો આપણે ધારી લઈએ। ધારી કે પ્રથમ સંખ્યા હોય x, શું હોય x, તો બીજી સંખ્યા શું થાય x + 1 થશે, અને ત્રીજી સંખ્યા શું થશે x + 2। એટલે ક્રમશ દેખી પહેલી સંખ્યા બીજી સંખ્યામાં 1 ઉમેરવાનો અને ત્રીજી સંખ્યામાં 2 ઉમેરવાનો, એટલે ક્રમિક થઈ ગઈ। અને ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો આપેલો છે 51, કેટલો 51 આપેલો છે। હવે સમીકરણ ઉકેલતા આવડી ગયું છે ને બધાને? તો ભાઈ ફરજિયાત બધાને આ દાખલા મેં એવા છે કે હું તમને સમીકરણ સુધી પહોંચાડી દઈ। સમીકરણ બનાવવાનું અહીંયા સુધી, બાકીનું સમીકરણ ઉકેલવાનું તમારે જાતે કરવું પડશે। ઓ તો ચાલો, ત્રણેય સંખ્યા થઈ ગઈ, એનો સરવાળો 51 છે, તો હવે સમીકરણ બનાવવાનું છે। ત્રણ સંખ્યા કરી શકો કે x વત્તા x + 1 વત્તા x + 2, ત્રણેયનો સરવાળો। તો જો સમીકરણ લખું છું હું x વત્તા બીજી સંખ્યા x + 1 અને વત્તા ત્રીજી સંખ્યા x + 2, અને આ બધાયનો સરવાળો કેટલો થાય છે 51। ઓકે, હવે સરવાળો કરો x નો। x કેટલી વાર છે, 1 2 3, તો 3x + 1 વત્તા 2 એટલે 3 બરાબર 51। હવે 3 + છે એટલે બધું જાય તો માઇનસ થઈ જશે, તો 3x બરાબર 51 માઇનસ 3। 51 માંથી કેટલા બાદ કરવાના છે, 3 બાદ કરો 51 માંથી, તો કેટલા વધશે 48 થશે। તો x બરાબર 48 ભાગ્યા 3, હવે કેટલા તેરી 48 થાય, 16 તેરી 48 થશે, થશે ને 16 તેરી 48, તો x બરાબર આપણને કેટલા મળ્યા 48 મળી ગયા, સોરી x બરાબર 16। તો હવે આપણે ધારેલી સંખ્યા છે એમાં કિંમત મૂકી દેવાની, શું કરવાનું, ધારેલી સંખ્યામાં કિંમત મૂકતા પ્રથમ સંખ્યા શું થશે, પ્રથમ સંખ્યા x લેતા 16, પછી બીજી સંખ્યા x + 1 16 ને 1 17, અને ત્રીજી સંખ્યા 16 વત્તા 2 17 ને 18, ક્રમિક ત્રણ સંખ્યા થઈ ગઈ। હવે આ ત્રણેય સંખ્યાનો સરવાળો કરો, 51 થવો જોઈએ, 51 થાય છે તો દાખલો સાચો નકર ખોટો। ઓકે, ત્રણેયનો સરવાળો પણ લેજો, આન્સર આપણે મળી જશે। આગળ પછી જોઈએ પ્રશ્ન નંબર 7। એ જ રીતનો દાખલો છે, બીજો કઈ નવીન છે નહીં। જુઓ દાખલાની રકમમાં 8 ના 3 ક્રમિક ગુણિતનો સરવાળો 888 છે, તો તે ત્રણેય સંખ્યા ગોગો। હવે કોના ગુણિત છે, 8 ના, એટલે 8 ના ઘડિયામાં આવતી હોય એવી ત્રણ સંખ્યા, તો ધારી આની જેમ ધારી લઈ પ્રથમ સંખ્યા શું હશે, પ્રથમ સંખ્યા હોય x, તો બીજી સંખ્યા શું હોય x + 8 ગુણ્યા, કારણ કે 8 નો ગુણિત છે એટલા માટે હો, અને ત્રીજી સંખ્યા શું થાય
x plus 8 do 16 હશે આ રીતે ત્રણેય સંખ્યા સરવાળો કેટલો થાય છે 888 સેમ આ રીતે છે ખાલી ફરક અહીંયા છે 1 2 તો અહીંયા આવશે 816 સરવાળો બદલી જાય હવે સમીકરણ ખાલી બને તો ઉકેલવાનું તમારે જાતે ઓકે સમીકરણમાં ત્રણેયનો સરવાળો કરવાનો છે x પહેલું પદ x વત્તા બીજું પદ શું છે x plus 8 અને ત્રીજું પદ x plus 16 ત્રણેય પદ થઈ ગયા સરવાળો કેટલો થાય છે 888 ઓકે આવડશે હવે હવે x કેટલા 1 2 3 તો 3x વત્તા 16 વત્તા 8 16 ને 8 24 બરાબર 888 હવે 24 ને બોલે બદલે બાકી કરી નાખવાની અને પછી 3 વડે ભાગાકાર કરી નાખવાનો ओके तो आ समीकरण तुम्हारे जाते ओके क्वेश्चन नंबर 8 માં જુઓ હવે પ્રશ્ન નંબર 6 જેવો દાખલો છે 8 નો તમને 8 માં પ્રશ્ન માં કીધું છે ચડતા ક્રમમાં રહેલી ત્રણ ક્રમિક પૂર્ણાંક સંખ્યાને અનુક્રમે કેવી સંખ્યાને ચડતા ક્રમમાં રહેલી ત્રણ સંખ્યા એટલે જો અહીંયા આપણે ચડતા ક્રમમાં છે આ તમને જવાબ મળ્યો ચડતામાં 16 17 18 ત્રણેય ક્રમ ચડતા ક્રમમાં છે ને અને હવે દરેક કિંમત આપણે x x plus 1 અને x plus 2 તો અહીંયા ચડતા ક્રમમાં ધારવાની કે ધારવાની નથી કીધી પરંતુ ધારવી પડે આપણે પહેલા ધારવી પડે ને તો શું ધારીશું આપણે ક્રમશ આની જેમ જ પ્રથમ સંખ્યાને x બીજી સંખ્યાને x plus 1 અને ત્રીજી સંખ્યાને x plus 2 ત્રણેય સંખ્યા છે આ હવે એમાં કીધું છે કે અનુક્રમે 2 3 તથા 4 વડે ગુણાકાર કરી તેનો સરવાળો કરતા 74 આવે છે તેનો સરવાળો કેટલો થાય છે 74 હવે એ ત્રણેય સંખ્યાને પ્રથમ સંખ્યાને 2 વડે ગુણવાની કીધી તો 2 ગુણ્યા x તો કેટલી થાય 2x થશે હવે એ સંખ્યાને 3 વડે ગુણીએ તો અહીંયા આગળ 3 આવી જાય ને તો 3 ગુણ્યા x એટલે 3x અને વત્તા 3 ગુણ્યા 1 તો 3 3 થશે આ રીતે અને ત્રીજી સંખ્યાને 4 વડે ગુણતા મેં અહીંયા બરાબર તે નિશાની કરી છે ને ઉભા બે લીટા ના તમારે ક્રમશ આ વસ્તુ લખવાની સંખ્યાને ઓકે ત્રીજી સંખ્યા કેટલા વડે ગુણવાની 4 વડે તો આ ત્રીજી સંખ્યા 4 ગુણ્યા 1 તો કેટલા થશે 4x અને 4 ગુણ્યા 2 4 2 8 તો વત્તા 8 થઈ ગઈ સંખ્યા અને સરવાળો કેટલો કીધો છે આપણને 74 તો હવે આ ત્રણેયનો સરવાળો કરો આ ત્રણેય એટલે અહીંયા આપેલ છે કે પહેલામાં આપ્યું છે 2x તો લખીએ આપણે 2x વત્તા બીજી સંખ્યા 3x plus 3 ને વત્તા ત્રીજી સંખ્યા 4x plus 8 બધાયનો સરવાળો 74 હવે સરવાળો કરવી પહેલા x વાળો કર 2 વત્તા 3 એટલે 5 5 ને 4 9 તો લખીએ 9x વત્તા 8 વત્તા 3 કેટલા થશે 11 તો વત્તા 11 બરાબર 74 તો 9x બરાબર 74 માઈનસ 11 74 માંથી 11 બાદ કરીએ તો કેટલા વધશે 63 તો x બરાબર 9 છેદમાં 2 આવશે અહીંયા તો 9 7 63 તો x બરાબર કેટલા આવશે 7 આવી ગયા હવે આ x ની કિંમત ક્યાં મૂકવાની આપણે અહીં મૂળ સંખ્યા તો પેલું x એટલે 7 તો લખી આપણે હવે પ્રથમ સંખ્યા 7 પછી બીજી સંખ્યા કેટલી થશે 7 + 1 એટલે 8 અને ત્રીજી સંખ્યા થશે 9 થઈ ગઈ હવે આને આપણે 74 સરવાળો કોનો કીધો છે તો કે ભાઈ 2 વડે 3 વડે અને 4 વડે ગુણતા જે પરિણામ આવે એનો સરવાળો 74 તો હવે આ ગુણાકારનો સરવાળો લખીએ આપણે
संख्या ने कितना वडे गुणता बे वडे और गुणाकार करके तो प्रथम संख्या ने बे वडे 7 2 14 પછી બીજી સંખ્યાને કેટલા વડે 8 તેરી 24 અને ત્રીજી સંખ્યાને 4 વડે તો 9 * 4 9 4 કેટલા થશે 36 તો હવે આ બધાનો સરવાળો કરો 74 થાય છે જો 74 થાય તો ત્રણેય સંખ્યા સાચી નકર કેવી થશે 40 ઓકે તો ચાલો બધા સ્ક્રીનશોટ લઈ લેજો કે દાખલા નંબર 9 પ્રશ્ન નંબર 9 એમ કહેવા માંગે છે કે ભાઈ રાહુલ અને હારુન ની હાલની ઉંમરનો ગુણોત્તર 5.7 વર્ષ છે કોનો કોનો રાહુલ અને બીજો છે હારુન એટલે રાહુલ અને હારુન ની ઉંમરનો ગુણોત્તર 5.7 આપ્યું છે ને 5.7 એટલે કેલી ઉંમર રાહુલ ની 5 અને બીજે હારુન ને 7 ગુણોત્તર આપ્યો છે હું આની ઉપર આપણને ગુણોત્તર તો x મૂકી દેવાનો પાછો એટલે કે ધારો આવો કારણ કે ગુણોત્તરનો 5 વસ્તો હોય નહીં એટલા માટે પછી જુઓ તેની ઉંમરનો સરવાળો 56 વર્ષ 4 વર્ષ પછી કેટલા વર્ષ પછી 4 વર્ષ પછી ભવિષ્ય થયું ને તો શું કરવાનું આપણે બંનેમાં પ્લસ 4 प्लस चार अने बन्ने नो सरवाळो केटलो आव्यो छे 56 वर्ष आव्यो छे ने ओके तो हवे आपणे बन्ने नी उमर गोतवानी छे तो चालो आपणे उमर गोती आवे एम तो बीजो दाखलो छे समीकरण बनावी आपुं छुं बाकीनो तमारे जाणवुं 7x + 5x / 4 5x + 4 અને પછી બીજી હારુન ની ઉંમર 7x + 4 બધાનો સરવાળો કેટલો થાય છે 56 થાય છે ને હવે આ બંને x વાળા 7 / 5 બંનેનો સરવાળો કેટલો થાય 12x / 4 ને 4 8 બરાબર 56 ખબર છે ને દાખલો 8 ને ઉલી કરી લઈ લેવાના 12 ને પછી ગુણાકારમાં અહીંથી દાખલો તમારે જાતે ગણવાનો છે આગળ પછી પ્રશ્ન નંબર 10 જો પ્રશ્ન નંબર 10 માં આવે વર્ગખંડમાં છોકરા અને છોકરીનો ગુણોત્તર 7.5 છે કેટલો છે 7.5 તો પહેલા હવે છોકરા છોકરા કેટલા આવશે 7 અને છોકરીઓ 7.5 છે એટલે 5 આવશે ને અને ગુણોત્તર છે એટલે ધારી લેવાનું x હવે જુઓ ખાસ બધા સાંભળો જોવામાં જો છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 8 વધારે હોય તો વર્ગખંડમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો આપણે ગુણોત્તર આપ્યો છે 7x અને 5x હવે એમ કીધું છે કે છોકરાઓની સંખ્યા કોની સંખ્યા છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 8 વધારે છે કેટલી વધારે છે 8 હવે છોકરાઓની ઉંમર છોકરાઓની જેટલી સંખ્યા છે અને છોકરીઓની જેટલી સંખ્યા છે એમાંથી વધારે કોની થઈ છોકરાઓની સંખ્યા થઈ હવે ઈ છોકરાઓની સંખ્યા 8 વધારે છે ઈ 8 આપણે કાઢી છોકરીઓમાં મૂકી દેવી તો બંનેમાં સંખ્યા સરખી થઈ જાય કે થઈ જાય સરખી તો આપણે સમીકરણ એ રીતે બનાવશું કે છોકરાઓની સંખ્યા છે 7x ઓકે 7x છોકરાઓની સંખ્યા તો 7x બરાબર છોકરીઓની સંખ્યા 5x અને હવે છોકરાઓ વધારે છે એટલે હંમેશા જે વધારે કીધું હોય ને એ વિરુદ્ધ બાજુ મૂકવાનું છોકરાઓ વધારે કીધા છે તો 8 કઈ બાજુ મૂકવાના આપણે છોકરીઓ બાજુ તો છોકરીઓની સંખ્યા 5x છે તો 5 / 8 થશે આમ હવે સમીકરણ ઉકેલો 5x આગળ બી આવે તો ક્યાં આવશે 7x - 5
7 માંથી 5 છે કેટલા વધશે 5 6 7 એટલે 2x 8 તો x 8 ના છેદમાં p તો x કેટલા મળશે 4 આવશે હવે આ 4 સંખ્યાને આપણે સમીકરણમાં મૂકી દેવાની તો છોકરા કેટલા થાશે 7 ગુણ્યા 4 7 6 28 અને હવે છોકરી કેટલી છે 5x તો 5 ગુણ્યા 4 5 6 કેટલા થાશે 20 થાશે તો મળી ગઈ આપણને સંખ્યા છોકરાઓ 28 અને છોકરીઓ 20 છે 8 વધારે છોકરાઓની સંખ્યા ઓકે જવાબ આવી ગયો આપણો ચાલો હવે આગળ જોઈએ જો સરસ મજાનો દાખલો છે 11 નો થોડો કોમ્પ્લિકેટેડ છે તમારે વધારે મગજનો ઉપયોગ કરવો પડશે કોનો ઉપયોગ કરવાનો છે મગજનો જો 11 નંબરનો દાખલો ભરતના પિતાજી તેમના દાદા કરતા 26 વર્ષ નાના અને ભરત કરતા 29 વર્ષ મોટા છે આમાં કોઈની ઉંમર આપી નથી બધાની ઉંમર ધારવાની છે પણ ધ્યાન એ રાખવાનું કે કોની ઉંમર કેટલી ધારવી પછી ભરતની ઉંમર તમે એના દાદા કરતાં વધારી દો તો એ માલે નહીં ભરતને સૌથી નાનો જ રાખવાનો પછી એના પિતાને વચ્ચે અને એના દાદા સૌથી મોટા આગળ પાછળ કરવાનું નહીં તો જો સંખ્યા વાંચો ખાસ બધા પહેલેથી રકમ જો ભરતના પિતાજી ભરતની ઉંમર ક્યાંય આપણને આપેલી નથી એટલે આપણે ભરતની ઉંમર પહેલાં ધારી લેવાની સૌથી નાનો છે ભરત ભરતની ઉંમર એક્સ પછી તેના પિતાની ઉંમર અને પછી તેના દાદાની ઉંમર ચાલો હવે રકમ માં ભરતના પિતાજી ભરતના દાદા કરતાં 26 વર્ષ નાના છે એટલે આગળ અને ભરત કરતાં 29 વર્ષ મોટા છે એટલે એના પિતાની વાત કરી ભરત કરતાં કેટલા મોટા છે 29 વર્ષ હવે ભરતની ઉંમર એક્સ છે કેટલી એક્સ એના પિતાજી કેટલા વર્ષ મોટા છે 29 વર્ષ મોટા એટલે એક્સ પ્લસ 29 એના પિતાની અને હવે રકમ પહેલેથી વાંચવાની પાસે તેના પિતાજી ભરતના દાદા કરતાં 26 વર્ષ કેવા છે નાના એટલે પ્લસ 26 કરવી તો એના દાદાની ઉંમર મળે ભરત કરતાં 26 વર્ષ નાના છે એટલે ભરતની જે ઉંમર છે એક્સ પ્લસ 29 એક્સ પ્લસ 29 એમાં જે 26 નો ડિફરન્ટ છે 26 એડ કરવી તો એના દાદાની ઉંમર થાય તો એના દાદાની ઉંમરમાં આપણે 26 એડ કરવાના એટલે 26 વધારવાના એટલે આ ત્રણેયની ઉંમર મળી ગઈ ખાસ સમજવાનું છે આ દાખલામાં પહેલી બે લાઈન બાકી બધું હવે ઈઝી છે આટલું બનાવતા આવડે તો કમ્પલસરી આખો દાખલો આવડશે ઓકે આગળ હવે રકમમાં ત્રણેયની ઉંમરનો સરવાળો 135 વર્ષ છે સરવાળો કેટલો છે 135 વર્ષ તો ત્રણેયની ઉંમર શોધો તો ત્રણેયનો કરવાનો ખાલી આપણે સરવાળો પહેલા ભરતની ઉંમર એક્સ ભરતની ઉંમર એક્સ વત્તા તેના પિતાની ઉંમર એક્સ પ્લસ 29 એક્સ પ્લસ 29 અને પછી એના દાદાની ઉંમર એક્સ વત્તા 29 વત્તા 26 એક્સ પ્લસ 29 પ્લસ 26 અને બધાનો સરવાળો કેટલો થાય છે 135 આ બની ગયું સમીકરણ તો હવે સમીકરણને ઉકેલવાની જવાબદારી કોની રહે તમારી ઓકે આવડશે ને એક્સ વત્તા એક્સ વત્તા એક્સ એટલે 3x અને પછી 29 29 26 ત્રણેયનો સરવાળો એ ત્રણેયનો સરવાળો થઈ જાય પછી 135 માંથી બાદ કરીને 3 વડે ભાગી નાખવાનું એટલે x ની કિંમત મળી જશે ઓકે આગળ જોઈએ આપણે એકદમ ઈઝી છે રકમ એમ તમને આપેલી છે કે 15 વર્ષ પછી કેટલા વર્ષ પછી 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા
चार वणी छे तो रवि ने हाल ने उम्र छे तो हाल ने उम्र गोतवानी छे आपरी पासे छे या नहीं तो हाल ने उम्र रखी आपरे x रवि ने हाल ने उम्र बराबर x तो 15 वर्ष पछी कितला वर्ष पछी 15 वर्ष पछी એટલે x प्लस 15 થશે 15 વર્ષ પછી કેટલી થાય છે 4 ગણી થાય છે ને 4 ગણી તો લખી આપણે થાય છે તો શું આવે 4x આવશે ચાલો હવે સમીકરણ બનાવવાનું છે રવિની હાલની ઉંમર x છે અને 15 વર્ષ પછી x + 15 થશે તો લખીએ આપણે x प्लस 15 15 वर्ष પછી કેટલી થાય છે 4 ગણી થાય છે 4 ગણી તો બરાબર 4x થેન્ક યુ હવે x અહીંયા કેવો છે પ્લસ ઓલે બધું થાય તો માઈનસ થઈ જશે તો 15 બરાબર 4x માઈનસ x તો 15 બરાબર 4 માંથી 1 બાદ કરીએ કેટલા વર્ષે 3x આવશે હવે 3 ગુણાકારમાં છે આ બાજુ આવે તો કેમ આવે ભાગાકારમાં તો 15 ના છેદમાં 3 બરાબર x 5 તેરી 15 થશે 3 પંચા 15 તો ભાઈ આપણને x ની કિંમત શું મળી 5 વર્ષ તો રવિની હાલની ઉંમર કેટલી થશે 5 વર્ષ થશે ઓકે રવિની હાલની ઉંમર 5 વર્ષ અને હવે 15 વર્ષ પછી 5 + 20 15 વર્ષ પછી એટલે 15 વત્તા હાલની ઉંમર 5 એટલે 20 થઈ ગયા અને 20 એ 4 ગણી ઉંમર થઈ ગઈ ને હાલની ઉંમર કરતા 5 + 20 થઈ એટલે 4 ગણી થઈ ગઈ ઓકે તો હવે આજે અહીં સુધી રાખીએ પ્રશ્ન નંબર 12 સુધી દરેક મિત્રો चलो होमवर्क स्वाध्याय 2.2 में दाखला नंबर 6 થી 12 पूर्ण करो ओके એટલે આપડા 1 થી 12 દાખલા કમ્પ્લીટ થઈ ગયા 4 દાખલા બાકી છે આગળના સ્વાધ્યાયમાં કરી લેશું તો દરેક મિત્રો આ વિડિયોને 2 થી 3 વાર જોઈને દરેક દાખલા ગણીને કમ્પલ્સરી વ્યવસ્થિત પાકી બુકમાં લખી નાખવાના છે તો ફરી મળીશું આવતા લેક્ચરમાં ત્યાં સુધી દાખલાને કમ્પ્લીટ તૈયાર કરી લો